પ્રશ્ન એવો પૂછે છે કે ભારતની અંદર લો ગ્રોથ રેટ જોવા મળે છે, એનું મેઇન કારણ શું છે? કે ભારતની અંદર સેવિંગનો હાઈ રેટ જોવા મળે છે, વધુ અને વધુ લોકો સેવિંગ કરે છે, કેપિટલ ફોર્મેશન પણ ભારતની અંદર જોવા મળે છે, તેમ છતાં પણ ભારતની અંદર લો ગ્રોથ રેટ જોવા મળે છે, એનું કારણ શું? તો કે શું હાઈ બર્થ રેટ, વધુ અને વધુ બાળકો જન્મે છે એટલે, લો ફોરેન એઇડ, તો કે ઓછી વિદેશમાંથી ઓછી સહાય મળે છે એ, કે લો કેપિટલ આઉટપુટ રેશિયો કે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો? હું તમને ડાયરેક્ટ આનો જવાબ કહી દઉં, આનો જવાબ આવશે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો, COR. કેપિટલ આઉટપુટ રેશિયો એનો મતલબ શું થાય? કેપિટલ આઉટપુટ રેશિયો એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય, માની લો કે તમે કોઈ કંપની ચલાવો છો મેન્યુફેક્ચરિંગની પ્રોડક્શન માટેની, તમે એક ફેક્ટરી ચલાવો છો મેન્યુફેક્ચરિંગની અથવા પ્રોડક્શન માટેની, માની લો કે તમે એની અંદર એક પેન બનાવો છો, પેનનું નિર્માણ કરો છો, તો હવે એક ડઝન પેન બનાવવા માટે તમારે કેટલું કેપિટલ જોઈએ છે, અથવા એક પેન બનાવવા માટે તમારે કેટલું કેપિટલ જોઈએ છે? માની લો કે એક પેન બજારમાં 10 રૂપિયાની વેચાય છે, તમે 10 રૂપિયાની વેચો છો, 10 રૂપિયાની તમે વેચો છો, બરાબર? તો હવે આ એક પેન બનાવવા માટે તમારે કેટલું કેપિટલ જોઈએ છે, હવે હું તમને એક પ્રશ્ન પૂછું, જો એ પેન બનાવવા માટે તમારે વધુ કેપિટલ જોતું હોય એ સારું, કે ઓછું કેપિટલ જોતું હોય એ સારું? તમારી માટે નફો ફાયદો શેની અંદર છે? વધુ કેપિટલ જોઈએ એની માટે કે ઓછું? સરસ, ઓછું જોતું હોય એમ જ તેને. માની લો કે એક પેન બનાવવા માટે તમારે 8 રૂપિયા જોઈએ છે, અને બીજી બાજુ એક પેન બનાવવા માટે તમારે 5 રૂપિયા કેપિટલ જોઈએ છે, તો તમારો નફો, તમારો ફાયદો બેને વેચવાની છે તો 10 રૂપિયામાં તે, તો તમારો નફો વધુ કેમાં રહેશે કે જેમાં ઓછું કેપિટલ જોતું હોય એમાં, ઓછું કેપિટલ, બરાબર? તો કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ શું થાય? શબ્દ સમજવાના, કીવર્ડ સમજવાના. આઉટપુટ મતલબ શું થાય? આઉટપુટ મતલબ પરિણામ, રિઝલ્ટ આપણને શું મળે છે, પ્રોડક્શન શું થાય છે. તો અહીંયા પ્રોડક્શન થાય છે પેનનું, તો એક પેનનું પ્રોડક્શન કરવા માટે કેટલા કેપિટલની જરૂર પડે છે? તો એને CPR, કેપિટલ આઉટપુટ રેશિયો કહેવાય, કેપિટલ આઉટપુટ રેશિયો. એટલે કોઈ પણ એક યુનિટનું પ્રોડક્શન કરવા માટે કેટલું કેપિટલ જોઈએ છે, ખ્યાલ આવ્યો? હવે ચલો અહીંયા હું તમને બીજી વસ્તુ કહું, કોઈ વ્યક્તિ જે છે એ મશીનરીનો ઉપયોગ કરતો હશે, ટેકનોલોજીનો ઉપયોગ કરતો હશે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો કેપિટલ વધુ જોઈએ કે ઓછું જોઈએ? ઉત્પાદન કરવા માટે ટેકનોલોજી, મશીનનો એનો ખર્ચો નથી ગણવાનો, એ તો આપણે મશીનનો ખર્ચો, મશીન, બરાબર? તો કેપિટલ કેવું જોશે? ઓછું જોશે. કેમ? કારણ કે માણસને તો રોજે રોજનો પગાર આપવો પડશે, જ્યારે કેપિટલ ઓલા મશીનમાં તો ઓટોમેટિક થઈ જ જવાનું છે, એકવારનો જ ખર્ચો છે, અને એ ખર્ચો તો આપણે ગણવાનો નથી. તો હવે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ શું થાય? હાઈ કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ એમ થાય કે એક યુનિટ પ્રોડક્શન કરવા માટે, એક પેન બનાવવા માટે, અથવા એક બાઇક બનાવવા માટે, અથવા એક ચેક રબર બનાવવા માટે, એક મોબાઈલ બનાવવા માટે કેપિટલ કેવું જોઈએ છે? તો કે હાઈ જોઈએ છે, ઊંચું જોઈએ છે. તો ભારતની અંદર સૌથી વધુ જો કોઈ વાંધો હોય ને તો આ કેપિટલ આઉટપુટ રેશિયો છે, આ એક વસ્તુ, બરાબર? આટલી વસ્તુ. આની જેવો જ એક બીજો કોન્સેપ્ટ આવે છે, આને એક આપણે બીજી રીતે પણ સમજી શકીએ, બીજો એક કોન્સેપ્ટ આવે છે જે મુખ્યત્વે રેલવેના સંદર્ભમાં વપરાય છે, એ હું તમને સમજાવી દઉં. અમુકવાર આની વ્યાખ્યા શું કરવામાં આવે કે એક રૂપિયો પ્રોફિટ કમાવવા માટે તમારે કેટલા પૈસા રોકવા પડે છે, તો એને પણ COR કહેવાય, કેપિટલ આઉટપુટ રેશિયો. તો માની લો કે એક રૂપિયો કમાવવા માટે તમારે 50 રૂપિયાનું કેપિટલ રોકાણ કરવું પડે છે, અને બીજી બાજુ 1 રૂપિયો કમાવવા માટે તમારે 100 રૂપિયાનું કેપિટલ રોકાણ કરવું પડે છે. તો આમાંથી લો કેપિટલ આઉટપુટ રેશિયો કયો કહેવાય અને હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો કયો કહેવાય? કયો? બરાબર, 100 વાળો હાઈ કહેવાશે અને 50 વાળો લો કહેવાશે, બરાબર? તો ઇન શોર્ટ, હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો COR અને લો COR, એ ખ્યાલ આવી ગયો કે નહીં? તો ભારતની અંદર કેપિટલ ફોર્મેશનની અંદર વાંધો હોય તો એક આ વાંધો છે કે કેપિટલ આઉટપુટ રેશિયો બહુ ઓછો છે, મતલબ કે 1 રૂપિયો કમાવવા માટે બહુ બધા પૈસા આપણે રોકવા પડે છે, બરાબર? પ્રોફિટ માર્જિન એટલું હોતું નથી, પ્રોફિટ માર્જિન ઓછું હોય છે, પહેલી વસ્તુ. અને બીજું એ કે એક યુનિટના પ્રોડક્શન માટે પણ આપણે કેપિટલ જે છે એ વધુ જોઈએ છે. એવું શા માટે? એવું એટલા માટે કારણ કે આપણે એટલી બધી મશીનરી એડોપ્ટ કરેલી નથી, આપણે હાઈ લેવલની પ્રિસાઇઝ ટેકનોલોજીનો ને એ બધાનો ઉપયોગ કરતા નથી. હજી આપણે
મેન્યુઅલ લેબરનો જ ઉપયોગ કરીએ છીએ, મજૂરનો જ ઉપયોગ કરીએ છીએ. પહેલી વસ્તુ મજૂરનો જ ઉપયોગ કરીએ છીએ. અને બીજી વસ્તુ, આપણા જે મજૂરિયા એ મજૂરી તે કંઈ એક્સલન્ટ લેવલના નથી, એ મજૂરી તે કોઈ એટલા જોરદાર ખતરનાક સ્કિલ્ડ લેબર નથી. બરાબર, આપણે આની પહેલાં જ વાત થયેલી હતી કે આપણે બધા જે છે ને, આપણે બધા એ વાંદરીપાના જેવા છે. વાંદરીપાનુંનો મતલબ શું? કે એક જ વ્યક્તિ બધું કામ કરતો હોય. એક જ વ્યક્તિ જે છે, તમે ગેરેજ ચલાવતો હોય ને તો ગેરેજ ચલાવવાવાળા વ્યક્તિનું તમે જોજો, પંચર એ કરતો હશે, બાઇકનું રિપેરિંગ એ કરતો હશે, કાર રિપેરિંગ બધે બધું કામ એ જ કરતો હશે. જ્યારે વિદેશની અંદર સાઉથ કોરિયાની, આની પહેલાં મેં તમને વાત કરેલી હતી કે અહીંયા મેં તમને કીધું હતું કે ચા બનાવવા માટેનો કોર્સ હોય એની માટેનો, તો અહીંયા ગેરેજ ને એ બધું હોય તો બધી વસ્તુના સ્પેશિયલાઇઝ લોકો હોય. એક વ્યક્તિ હોય તો એ એક જ કામ કરતો હોય. બરાબર, તો આપણે અહીંયા બધા વાંદરીપાના જેવું કામ કરે છે. બરાબર, એટલી વસ્તુ ખ્યાલ આવ્યો. અહીંયા હું તમને એક બીજો શબ્દ કહું, એ કીવર્ડ પણ તમને કામ આવશે, મેન્સમાં પણ તમે એને લખી શકો છો. ભારતના વિશે શું કહેવામાં આવે છે કે માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. ભારતની જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ જે છે, આપણે મેં તમને ગઈકાલે બ્યુરોક્રેટ્સ અને ટેકનોક્રેટ્સ સમજાવ્યું હતું. તો ટેકનોક્રેટ્સ એટલે કેવા? તો કે જે સ્પેશિયલાઇઝડ એક્સપર્ટ સ્કિલ્ડવાળા લોકો છે એ. અને બ્યુરોક્રેટ્સ, ભારતની બ્યુરોક્રેસી કેવી છે? તો કે જનરલાઇઝડ, જનરલાઇઝડ છે. તો એના સંદર્ભમાં પણ આ વસ્તુ સાચી છે, કંઈ કે માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ, માસ્ટરનો મતલબ શું? કે હું એક પણ વસ્તુનો સ્પેશિયલ નથી, હું એક પણ વસ્તુનો સ્પેશિયલ નથી. આઈએએસ અધિકારી હોય તો એ એક પણ વસ્તુની અંદર એનું સ્પેશિયલાઇઝડ નોલેજ ન હોય. બટ જેક ઓફ ઓલ, જેક એટલે શું? જેક એટલે આપણે ગાડીમાં એમાં બધામાં જે વપરાય ઊંચું કરવા માટે. બરાબર, કે જેક એ ગમે આ કામ લાગી જાય. બરાબર, કે હું એક પણ વસ્તુનો માસ્ટર નથી, પણ હું બધી વસ્તુ એ જેક લગાવી શકીશ, જેક મારી શકીશ. બરાબર, માસ્ટર ઓફ નન બટ જેક ઓફ ઓલ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? આ નીચે કેપિટલ આઉટપુટ રેશિયો ને એ બધું સમજાવેલું છે, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું. બરાબર, આજે COR કેપિટલ આઉટપુટ રેશિયો જે છે, એની માટે એક સૂત્ર પણ વપરાય છે, જી ગુણ્યા સી બરાબર એસ. જી એટલે ગ્રોથ, સી એટલે કેપિટલ અને એસ એટલે સેવિંગ. તો ગ્રોથ વધશે તો સેવિંગ વધશે, કેપિટલ વધશે તો પણ સેવિંગ વધશે. આ એક સૂત્ર પૂછાશે નહીં, પણ તો એ થોડું ઘણું યાદ રાખી લેવું કે જી ગુણ્યા સી બરાબર એસ, ગ્રોથ કેપિટલ અને સેવિંગ અરે એનો સંબંધ છે. બરાબર, તો 79 શું કહે છે કે મેઇન કોઝ ઓફ સ્લો રેટ ઓફ પર કેપિટલ ઇન્કમ, માથાદીઠ આવક ભારતમાં ઓછી છે એનો સ્લો રેટ છે, તો એની પાછળનું કારણ શું છે? પહેલું એવું કહે છે કે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો. શું આ એનું કારણ છે? કેપિટલ, હવે જો અહીં આપેલું છે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો. મેં તમને ઓલરેડી CPR COR કેપિટલ આઉટપુટ રેશિયો ચલાવી દીધું, એટલે હવે તમે સમજી શકો કે આ શું વાત કરે. પહેલાં તમે એ વિચારો કે કેપિટલ આઉટપુટ રેશિયો COR એ હાઈ હોવો જોઈએ કે લો હોવો જોઈએ? લો હોવો જોઈએ. બરાબર, કારણ કે લો હશે તો જ પ્રોફિટ થશે, નહીં તો થશે નહીં. તો આમાં એમ કહી છે કે હાઈ COR છે, હાઈ COR એના કારણે આપણી પર કેપિટલ ઇન્કમનો સ્લો રેટ હશે, એ વાત સાચી કે ખોટી? તો બરાબર, તો પહેલું સાચું પડશે, કારણ કે એના કારણે આપણી માથાદીઠ આવકમાં ઘટાડો થાય છે. બીજું, પોપ્યુલેશન ગ્રોથ, વસ્તી વધારે છે, વસ્તી વધારે છે એના કારણે માથાદીઠ આવક ઘટી રહી છે, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. કેમ? કારણ કે વસ્તી વધે છે તો માથાદીઠ આવક જે છે એ બટાઈ જશે. જો ઓછી વસ્તી હશે, બરાબર, ઓછી વસ્તી હશે તો ઓછા લોકોમાં ભાગાકાર થશે. પર કેપિટલ ઇન્કમનો કોન્સેપ્ટ જ શું હતો? કે આપણે પોપ્યુલેશન વડે ભાગવાના છે. તો બીજું પણ સાચું છે. ત્રીજું, હાઈ રેટ ઓફ કેપિટલ ફોર્મેશન, કેપિટલ ફોર્મેશન જે છે એ વધુ થાય છે, વધુ અને વધુ કેપિટલ ફોર્મેશન થાય છે, તો એના કારણે પર કેપિટલ ઇન્કમ જે છે એનો ગ્રોથ થશે અથવા સ્લો રેટ થશે કે નહીં થાય? તો મતલબ ત્રીજું કેવું પડશે? ત્રીજું ખોટું પડશે, ત્રીજું ખોટું પડશે. બરાબર, ચોથું જોઈએ, હાઈ લેવલ ઓફ ફિસ્કલ ડેફિસિટ. પહેલાં તો ફિસ્કલ ડેફિસિટ મેં તમને ચલાવ્યું નથી, પણ એટલું ચલાવ્યું છે કે ડેફિસિટ એટલે ખાધ, ફિસ્કલ ડેફિસિટ એટલે ખાધ, એટલે કે ખોટ. બરાબર, તો ખોટને નાને કંઈ લેવા દેવા નથી. જવાબ આનો આવશે પહેલું અને બીજું સાચું છે, બીજા બધા ખોટા છે. ખ્યાલ આવ્યો કે નહીં?